આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. આ બધાની વચ્ચે હવે ભરૂચ લોકસભા સીટ ઉપર રાજનીતિ ગરમાઈ છે. ચૈતર વસાવા તો જેલની અંદર છે, પરંતુ ભગવત માન અને અરવિંદ કેજરીવાલના મળ્યા બાદ હવે કોંગ્રેસના નેતાએ ચૈતર વસાવાને મળવા માટે મંજૂરી માંગી છે. કોણ છે આ કોંગ્રેસના નેતા અને કેમ મળવા માંગે છે ચૈતર વસાવાને જેલની અંદર, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લગભગ છેલ્લા 25 દિવસથી ચૈતર વસાવા રાજપીપળા જિલ્લા જેલની અંદર બંધ છે. ચૈતર વસાવાને અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર પણ ઘોષિત કરી દીધા છે. તેવામાં ત્યાં રાજનીતિ ગરમાઈ ગઈ છે, કારણ કે હજી સુધી ભરૂચ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું જે ગઠબંધન છે તે સીટ કોને ફાળે જશે તે નક્કી નથી થયું. અને તેવામાં હવે ભરૂચ કોંગ્રેસના જે નેતા છે સંદીપ માંગરોલા, તેમને ચૈતર વસાવાને જેલમાં મળવાનો સમય માંગ્યો છે, પરંતુ જેલમાં મળવાનો સમય હજી સુધી જેલ ઓથોરિટી દ્વારા આપવામાં નથી આવ્યો. પણ આ બધાની વચ્ચે રાજનીતિ એટલા માટે ગરમાઈ ગઈ છે, કારણ કે કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે હજી સુધી જ્યાં ગઠબંધનની મીટિંગ પૂર્ણ નથી થઈ, ભરૂચ લોકસભાની આ સીટ જે છે તે કોના ફાળે જશે તે પણ નક્કી નથી થયું. અને તે પહેલાં અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા સીટને લઈને પોતાની ઘોષણા કરી દીધી છે અને ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ઘોષિત કર્યા છે. તેવાની અંદર જો ચૈતર વસાવા અને જે રીતે પોતે કામ કરી રહ્યા છે અને જે રીતે ચૈતર વસાવાના લોકો ત્યાં આગળ અત્યારે પ્રચારમાં લાગેલા છે, એવું ન થાય કે આદિવાસી વોટ જે છે તે વિભાજિત થાય. અને જો વિભાજિત થશે આદિવાસી વોટ, તો ત્યાં આગળ વધારેમાં વધારે ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી શકે. અને મનસુખ વસાવા જે છેલ્લા 5 ટર્મથી ભરૂચ લોકસભા સીટના સાંસદ તરીકે આ ચૂંટાતા આવ્યા છે, તેમને તેનો ફાયદો ન મળે તેની પણ વાત કરી છે. સંદીપ માંગરોલાએ શું કહ્યું તે પણ સાંભળીએ, પરંતુ આખી રાજનીતિ અને જે રીતે વસ્તુ ત્યાં થઈ રહી છે, કારણ કે ભરૂચ લોકસભા જે સીટ છે તે સીટ ઉપર સતત નવા નવા અપડેટ આવી રહ્યા છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગઈ છે, તેવામાં સંદીપ માંગરોલાએ શું કહ્યું તે સાંભળીએ. ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. આમ છતાં ભરૂચના સાંસદ જેઓ બે બાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે, ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે. મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી. પાર્ટી મને જે જવાબદારી આપશે, જે ભૂમિકા આપશે, એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. પણ મારા તમને પ્રશ્નો છે કે તમે ભરૂચના સંસદ સભ્ય તરીકે 30 વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા, જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા, માત્ર ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ તમને જે પોપટની જેમ ભણાવે એટલું તમે અહીં આવીને બોલો છો. આદિવાસીઓના હક અને અધિકાર માટે તમે નિષ્ક્રિય રહ્યા છો અને જંગલની જમીનના મુદ્દા ઉપર તમારું જે નિવેદન આવ્યું છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર મીડિયા મારફત લોકોએ જોયું છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં. આદિવાસીઓને જે સરહદ આપવાની વાત છે, આજે હજારો આદિવાસીઓ અંબાજીથી ઉમરગામ સુધી સનદ વગર તડવરે છે, રોજ જંગલ ખાતાની સાથે સંઘર્ષ કરે છે, ત્યારે આમાં તમારી જે ભૂમિકા હોવી જોઈએ એક આદિવાસી સંસદ સભ્ય તરીકે એ તમે ભજવી શક્યા નથી. માત્ર ભાજપ પાર્ટીને
જે મજબૂત કરવા માટેના તમારા નિષ્ફળ પ્રયત્નો છે એ અત્યારે તમારી વાણીમાં દેખાઈ આવે છે. રહી વાત ભરૂચ લોકસભાની, તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે, અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે. પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી, અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે એનું કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે. અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું. મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે, પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇન્કાર કરેલો છે. ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોને હું હિત તમારા હૈયે હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો. આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ આ ભરૂચ લોકસભામાં નથી, અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાસ જોયો છે નોટા કરતાં પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે. આવા સંજોગોની અંદર મનસુખભાઈને પણ હું કહેવા માગું છું કે તમે ભરૂચ દૂધધારા ડેરી કે જે રાજપીપળાની જ મંડળીઓમાં લાખો અને કરોડો લીટર દૂધ ગેરકાયદેસર રીતે નકલી દૂધ ભરાઈને આવ્યું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના તમારા ચેરમેન જે છે એ જિલ્લા પ્રમુખ પણ છે એમના નેતૃત્વ હેઠળ એ ડેરી ચાલે છે, ત્યારે એમની તપાસ કરાવવી જોઈએ. નર્મદા સુગર ફેક્ટરીની અંદર પણ તમે જ ભ્રષ્ટાચારના ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે, પરંતુ તમને થૂકેલું ચાટવા માટે ટેવાયેલા છો, અને એના માટે આ ઘનશ્યામભાઈ અને સહકારી જે પ્રવૃત્તિ છે એને તમે ખોટી રીતે છાવરવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ, તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે, એટલી જ વાત હું કરવા માંગુ છું. આભાર. ભરૂચ લોકસભા સીટ ઉપર ધીરે ધીરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે પ્રમુખ ભૂમિકામાં આવતા જઈ રહ્યા છે. સીટ બંટવારાને લઈને હવે જે સેન્ટ્રલ કમિટી છે તે ડિસિઝન લેવાની છે, પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓ અહીંયા ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી લોકસભાના ઉમેદવાર ઘોષિત કરવાને લઈને જે વિવાદ છે તે વિવાદનો મધપૂડો ચોક્કસથી છંછેડાઈ ગયો છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.